ધોરણ 8 વિજ્ઞાન પ્રકરણ 18 હવા અને પાણીનું પ્રદૂષણ પોલ્યુશન ઓફ એર એન્ડ વોટર 18.1 હવાનું પ્રદૂષણ પહેલી અને બુજો બંને એ સમાચાર સાંભળવા ખૂબ જ ઉત્સુક હતા કે તાજમહલ એ દુનિયાની 7 અજાયબીઓમાં સામેલ છે, પરંતુ તેઓ એ જાણીને નિરાશ થયા કે આ સફેદ આરસના સ્મારક તાજની સુંદરતા તેની આજુબાજુના વિસ્તારના હવાના પ્રદૂષણને લીધે જોખમમાં છે. હવા અને વાયુના પ્રદૂષણ સામે લડવા માટે કશુંક થઈ શકે કે નહીં તે જાણવા તે બંને આતુર હતા. આપણે જાણીએ છીએ કે આપણું પર્યાવરણ અગાઉ હતું એવું રહ્યું નથી. આપણા વડીલો તેમના સમયમાં જોવા મળતા ભૂરા આકાશ, સ્વચ્છ પાણી અને તાજી હવાની વાતો કરતા હોય છે. સમાચારોમાં પણ નિયમિત રીતે પર્યાવરણની ઘટતી જતી ગુણવત્તાના અહેવાલ આવતા હોય છે. આપણે આપણી જિંદગીમાં પણ જાતે જ હવા અને પાણીની ઘટતી જતી ગુણવત્તાનો અનુભવ કરીએ છીએ. ઉદાહરણ તરીકે શ્વાસના રોગોથી પીડાતા લોકોની સંખ્યા સતત વધી રહી છે. એ કલ્પના કરતા જ ધ્રુજારી છૂટી જાય છે કે શુદ્ધ હવા તથા પાણી સંપૂર્ણ રીતે ઉપલબ્ધ જ નહીં હોય. અગાઉના ધોરણમાં તમે હવા તથા પાણીના મહત્વ વિશે શીખી ગયા છો. આ પ્રકરણમાં આપણે આજુબાજુ થતા નુકસાનકારક ફેરફારો તથા આપણા જીવન પર તેની અસરો વિશે ભણીશું. અઢાર પોઈન્ટ એક હવાનું પ્રદૂષણ એર પોલ્યુશન. ખોરાક વગર આપણે થોડો સમય ટકી શકીએ છીએ, પરંતુ હવા વિના આપણે થોડી મિનિટ પણ ટકી શકતા નથી. આ સાદી વાસ્તવિકતા આપણને શુદ્ધ હવાનું આપણા માટેનું મહત્વ સમજાવે છે. તમે જાણો છો કે હવા એ વાયુઓનું મિશ્રણ છે. આ મિશ્રણમાં કદના પ્રમાણમાં 78% નાઇટ્રોજન અને 21% ઓક્સિજન હોય છે. ખૂબ ઓછા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ, આર્ગોન, મિથેન, ઓઝોન અને પાણીની વરાળ પણ રહેલા હોય છે. પ્રવૃત્તિ 18.1 ધુમાડા કાઢતી ઈંટની ભઠ્ઠી પાસેથી નીકળતી વખતે તમે તમારા નાકને ઢાંક્યું હશે અથવા ભીડભાડવાળા રસ્તા પરથી પસાર થતી વખતે ખાંસી ખાધી હશે. જુઓ આકૃતિ 18.1. આકૃતિ 18.1 શહેરનો ભીડભાડવાળો રસ્તો. તમારા અનુભવને આધારે નીચે દર્શાવેલા સ્થળોની હવાની ગુણવત્તાની સરખામણી કરો. બગીચો તથા વ્યસ્ત રસ્તો, રહેણાંકવાળો વિસ્તાર અને ઔદ્યોગિક વિસ્તાર, દિવસના જુદા જુદા સમયે વ્યસ્ત ટ્રાફિકની ચોક્કસ જગ્યાએ નોંધ લો. ઉદાહરણ તરીકે વહેલી સવારે, બપોરે અને સાંજે. ગામડું અને નાનું શહેર. ઉપરની પ્રવૃત્તિમાં તમારું એક અવલોકન વાતાવરણમાં જોવા મળતા ધુમાડાના પ્રમાણમાં ફેરફાર વિશેનું હશે. તમે જાણો છો કે ધુમાડો ક્યાંથી આવ્યો હશે? આવા પદાર્થોનો વાતાવરણમાં ઉમેરો થવાથી તેમાં પરિવર્તન આવે છે. જ્યારે હવા આવા અનિચ્છનીય પદાર્થોથી દૂષિત થાય છે અને સજીવ તથા નિર્જીવ બંને પર નુકસાનકારક અસર કરે છે,
ત્યારે તેને હવાનું પ્રદૂષણ કહે છે. થેન્ક્સ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ. પ્લીઝ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.